हेलो एवरीवन, हैप्पी हैप्पी, हाउ आर यू ऑल? फाइन, वेरी गुड। आशा राखू छू तमे बधाज मजामा हशो अने सेफ हशो अने सेफ्टी माटे ध्यान पण राखता हशो, तमारी फेमिलीनू पण ध्यान राखता हशो, बराबर। चलो आजना लेक्चर में फरीथी हूँ तमारू स्वागत करूँ छू। चलो सौथी पहला आजनो सुविचार जोई लईए कि शुं छे आजनो सुविचार। साथे आपणे वांचीशुं शुं लख्युं छे अहीं। टुडे इज ए ग्रेट डे, आजे घणो सारो दिवस छे। शुं थाय छे आ सुविचारनो मीनिंग? आजे घणो सारो दिवस छे एटले आजनो दिवस सारो दिवस छे। एटले कंई पण काम शुरू करवू होय तो आपणे आजथी ज शुरू करी देवू जोईए। दरेक दिवसो कोई पण वस्તુની શરૂઆત કરવા માટે સારા જ હોય છે, બરાબર। આપણે દરરોજ સવારે ઉઠીને કહેવાનું ટુડે ઇઝ અ ગ્રેટ ડે અને તે પ્રમાણે મહેનત શરૂ કરી દેવાની, બરાબર। આપણે જેટલી મહેનત કરશું એ પ્રમાણે આપણને પરિણામ મળશે। તો આ હતો આજનો સુવિચાર, ટુડે ઇઝ એ ગ્રેટ ડે। અત્યારે આપણે વિષય ગણિત ભણી રહ્યા છીએ, ધોરણ 3 વિષય ગણિત। તો લાસ્ટ લેક્ચરમાં આપણે શું કર્યું હતું? આપણે લાસ્ટ લેક્ચરમાં વ્યવહારિક દાખલા શીખ્યા હતા, બરાબર। આજે પણ આપણે થોડાક નવા વ્યવહારિક દાખલાઓ શીખીશું, તમને ઘણી મજા આવશે અને નવું નવું જાણવા પણ મળશે। ચાલો શરૂ કરીએ। અહીં આપણી સ્ક્રીન પર એક રકમ દેખાય છે, ચાલો સાથે વાંચીશું। એક બગીચામાં ગુલાબના અને મોગરાના કુલ 735 છોડ છે। જો ગુલાબના 486 છોડ હોય તો મોગરાના કેટલા છોડ હશે, બરાબર। શું કહ્યું આ રકમમાં? કે ભાઈ એક સરસ મજાનો બગીચો છે, આ બગીચાની અંદર થોડાક ગુલાબના છોડ છે અને થોડાક મોગરાના છોડ છે, બરાબર। તો આ છોડની અંદર આ છોડ છે એટલા બધા છે, તેમાંથી 486 છોડ તો ગુલાબના છે, તો મોગરાના કેટલા હશે, બરાબર। તો ચાલો આપણે આ માટે એક ઉદાહરણ લઈએ। જુઓ, આ દાખલો હમણાં નથી ગણાવતી, પહેલાં તમને આ માટે ઉદાહરણ આપું છું જેથી તમને ખૂબ જ સારી રીતે સમજાઈ જાય, બરાબર। જુઓ, જો આપણી પાસે થોડી કેડબરી હોય, બરાબર, અહીં કેડબરીનો ઢગલો પડ્યો છે। જો આપણને એમ કીધું હોય કે ભાઈ આ ઢગલામાં થોડી કેડબરી છે, તેમાંથી 4 બ્લુ કલરની છે, શું કીધું આપણને? બ્લુ કલરની। એમ કહ્યું કે ભાઈ અહીં 10 કેડબરી છે, કેટલી છે? 10, ચાલો આપણે લખીએ, 10 કેડબરી છે। એમ કહ્યું, તેમાંથી આવી વાદળી કલરની 4 કેડબરી આપેલી છે,
बराबर, टोटल 10 छे, तेमाथी वादळी कलरनी 4 छे, तो पीळा कलरनी केटली हशे? बराबर, अगर आवो सवाल पूछ्यो होय तो तमे शुं करशो भाई? तो के हाँ, तमे विचारशो, हाँ मारी पासे 10 छे, तेमाथी 4 ब्लू कलरनी वादळी कलरनी छे, तो पीळा कलरनी केटली हशे? ए विचारवा माटे तमे शुं करशो, टोटल 10 माथी 4 कैडबरी जे ब्लू कलरनी छे ते काढ़ी लेशो। बराबर बराबर ने, तमे एमज करशो, एटले के 10 माथी 4 बाद करशो तो तमने खबर पड़ी जशे के पीड़ा कलरनी 6 कैडबरी छे। समझ में आव्यु? तो सेम एज रीते आ आखा बगीचामां गुलाबना छोड़ पण हता, मोगराना छोड़ पण हता, तो 735 माथी 486 गुलाबना छोड़ छे। जो आपणे 735 माथी 486 बाद करिए तो आपणने मोगराना छोड़नी खबर पड़ी जाए। तो चालो लखीए, पहला अंडरलाइन करीशुं आपणे, चालो करिए अंडरलाइन। 735 कुल छोड़ छे, 486 गुलाबना छोड़ छे, तो मोगराना छोड़ केटला हशे तेवुं पूछ्युं छे आपणने। तो आपणे जोईए, 735 कुल छोड़, 486 गुलाबना छोड़, હવે આપણે શું કરીશું? બાદ બાકી, બરાબર છે? ચાલો બાદ બાકી કરીએ, 5માંથી 6 બાદ કરીશું। ચાલો બધા જ લોકો 5માંથી 6 બાદ કરી લેશે, 5માંથી 6 કાઢો તો ભાઈ કેટલા વધે? યસ મિસ, 5માંથી 6 બાદ ન થઈ શકે, તમારી વાત સાવ સાચી છે, 5માંથી 6 બાદ ન થઈ શકે। તો શું કરશું આપણે? તો આપણે દશકો લેશું 3 પાસેથી। ચાલો 3 ઉપર ચેકો માર્યો, 3માંથી 1 જાય તો વધે 2, 2 ઉપર લખશું, દશકાનો એકડો ક્યાં લખશું? અહીં પાંચડે 5ની આગળ। આ આપણે દશકો લઈ લીધો, હવે અહીંયા આપણી પાસે સંખ્યા બની ગઈ એકડે 5 × 15। 15માંથી 6 બાદ કરશું, ચાલો 15માંથી 6 બાદ કરો બધા। પંદરમાંથી 6 બાદ કરીએ તો વધે 9। હવે દશકના અંકો 2 અને 8, 2માંથી 8 બાદ કરવાના છે। ચાલો 2માંથી 8 બાદ કરશો બધા, વેરી ગુડ, 2માંથી 8 બાદ થઈ શકે નહીં, તમારી વાત સાવ સાચી છે। તો શું કરશું આપણે? આપણે તે માટે દશકો લેશું, 2ની આગળ અંક છે 7, એટલે 7 પાસેથી દશકો લેશું। ઓકે, ચાલો 7 ઉપર ચેકો માર્યો, 7માંથી 1 જાય તો વધે 6, 6 ઉપર લખ્યા, અને દશકાનો એકડો અહીં બગડે 2ની આગળ લખી નાખીશું। આપણે આ બીજો દશકો લઈ લીધો,
હવે અહીં આપણી પાસે સંખ્યા બની ગઈ એકડે બગડે 12 12 માંથી આપણે 8 બાદ કરવાના છે 12 માંથી 8 બાદ કરો 12 માંથી 8 બાદ કરીએ તો કેટલા વધે યસ વેરી ગુડ 12 માંથી 8 બાદ કરીએ તો વધે 4 બરાબર ચલો હવે આગળ જોઈએ અહીં આપણી પાસે રકમ છે 6 અને 4 6 માંથી 4 બાદ કરવાના તો 6 માંથી 4 બાદ કરીએ તો કેટલા વધે 6 માંથી 4 બાદ કરીએ તો વધે 2 તો શું કઈ રકમ બની ગઈ અહીં 249 એટલે કે અહીં મોગરાના છોડ 249 હશે ટોટલ છોડમાંથી ગુલાબના છોડ બાદ કરી નાખ્યા એટલે આપણને મોગરાના છોડની સંખ્યા મળી ગઈ બરાબર ચાલો નેક્સ્ટ જોશું હવે આપણી સામે કઈ રકમ છે અહીં આપણને એક રકમ આપી છે આપણે સાથે વાંચીશું રવિન્દ્રભાઈએ ખેતી પાછળ કુલ 892 રૂપિયા ખર્ચ કર્યો તેમાં ટ્રેક્ટરનું ભાડું 536 રૂપિયા હતું તો અન્ય ખર્ચ કેટલો થયો જુઓ મિસ તમને દરરોજ જ્યારે પણ ક્લાસમાં વ્યવહારિક દાખલા કરાવતા હતા ત્યારે મિસ એક એકને વંચાવતા હતા યાદ છે તમને મિસ જે વ્યક્તિનું નામ લે એ વ્યક્તિ મોટેથી વાંચે બરાબર તો અત્યારે તમારે બધાએ વાંચવાનું છે ઓકે ચાલો બધા જ લોકો સાથે વાંચશે બધાએ વાંચવાનું છે ઓકે ચાલો વાંચો રવિન્દ્રભાઈએ ખેતી પાછળ કુલ 892 રૂપિયા ખર્ચ કર્યો તેમાં ટ્રેક્ટરનું ભાડું 536 રૂપિયા હતું તો અન્ય ખર્ચ કેટલો થયો આ આપણો પ્રશ્ન છે અહીં રવિન્દ્રભાઈ જે છે એ ખેડૂત છે ખેડૂત ખેતી કરે બરાબર એ ખેડૂત છે રવિન્દ્રભાઈ તો તેમણે ખેતી પાછળ ટોટલ 892 રૂપિયાનો ખર્ચ કર્યો ખેતીમાં તેમને જે વિવિધ વસ્તુઓની જરૂર પડે વિવિધ સાધનોની વગેરે જે જરૂર પડે તેમાં તેમણે 892 રૂપિયાનો ટોટલ ખર્ચ કર્યો હતો બરાબર તેમાંથી તે ટ્રેક્ટર વડે ખેતી કરતા હતા તેથી તેમણે ભાડેથી એક ટ્રેક્ટર પણ લીધું આ ટ્રેક્ટરનું ભાડું હતું 536 રૂપિયા કેટલું ભાડું હતું ટ્રેક્ટરનું 536 રૂપિયા ટોટલ ખર્ચમાંથી 536 રૂપિયા તો ફક્ત ટ્રેક્ટરનું ભાડું જ હતું તો બીજા બધા ખર્ચા કેટલા રૂપિયાના થશે એ આપણને કઈ રીતે ખબર પડે વિચારો તો વેરી ગુડ જો આપણે ટોટલ ખર્ચમાંથી જે ટ્રેક્ટરનું ભાડું છે
તેટલા રૂપિયા બાદ કરી નાખીએ તો જેટલા રૂપિયા વધશે એ બીજા અન્ય ખર્ચાઓ હશે, બરાબર છે? ચાલો આપણે પહેલા અન્ડરલાઈન કરી લઈએ, ઓકે? ચાલો, 892 રૂપિયા કુલ ખર્ચ, તેમાં ટ્રેક્ટરનું ભાડું 536 રૂપિયા, તો અન્ય ખર્ચ કેટલો? ચાલો આપણે હવે લખીશું, 892 રૂપિયા એમનો કુલ ખર્ચ છે, તો આપણે લખીશું અહીંયા 892 કુલ ખર્ચ. ચલો હવે આગળ જોઈએ, 536 રૂપિયા ટ્રેક્ટરનું ભાડું, તો લખી નાખ્યું 536 ટ્રેક્ટરનું ભાડું. ચલો તો આપણે બાદબાકી કરીશું, ઓકે? ચાલો આપણે બાદબાકી કરીએ. અહીં એકમના અંકો છે 2 અને 6, બેમાંથી 6 બાદ કરશો. 2 માંથી 6 બાદ કરો તો બધા, યસ, 2 માંથી 6 બાદ ન થઈ શકે, તો આપણે તે માટે દશકો લેવો પડે. તો આપણે કોની પાસેથી દશકો લેશું? 2 માંથી 6 ન જાય એટલે આપણે દશકો લેશું. 2 ની આગળ અંક છે 9, આપણે 9 પાસેથી દશકો લેશું. કઈ રીતે લેવાનો દશકો? 9 ઉપર ચેકો મારવાનો. 9 માંથી 1 જાય તો વધે 8, 8 ઉપર લખવાના, બરાબર છે? અને દશકાનો એકડો અહીં બગડે 2 ની આગળ લખી નાખવાનો. આ લઈ લીધો આપણે દશકો. 12 માંથી 6 બાદ કરીશું. અહીંયા આપણી પાસે કઈ સંખ્યા બની ગઈ? 12, એટલે 12 માંથી 6 બાદ કરશું. ચાલો બધા જ લોકો 12 માંથી 6 બાદ કરશે. 12 માંથી 6 બાદ કરીએ તો વધે 6, બરાબર? ચાલો હવે દશકના અંકો. અહીં દશકના અંકો છે 8 અને 3, 8 માંથી 3 બાદ કરવાના. 8 માંથી 3 બાદ કરીએ તો કેટલા વધે? 8 માંથી 3 જાય તો વધે 5. 8 માંથી 3 બાદ કરતા મળે 5. હવે આગળ જોઈએ, અહીં કયા કયા અંકો છે? 8 અને 5. 8 માંથી 5 બાદ કરીશું. 8 માંથી 5 બાદ કરીએ તો કેટલા વધે? ગણો તો, 8 માંથી 5 જાય તો વધે 3, ઓકે? તો અહીંયા કઈ સંખ્યા મળી? 356. 356 રૂપિયા અન્ય ખર્ચ થશે. કુલ ખર્ચમાંથી ટ્રેક્ટરનું ભાડું બાદ કરીએ તો આપણને અન્ય ખર્ચ મળી જાય,
બરાબર તો આ દાખલો પણ આપણે ખૂબ જ સારી રીતે સમજીને ગણી લીધો હવે આગળ જોઈશું આપણે નેક્સ્ટ દાખલો જોશું આપણે હવે અહીં આપણને એક રકમ આપી છે એક શાળામાં 338 વિદ્યાર્થીઓ હતા તેમાંથી સાતમું ધોરણ પાસ કરીને 77 વિદ્યાર્થીઓ બીજી શાળામાં ગયા તો આ શાળામાં કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા આ આપણને રકમ આપી છે પહેલાં સમજી લઈએ જુઓ આપણી સ્કૂલ પણ છે એ રીતે અહીંયા પણ એક સરસ મજાની સ્કૂલ આપી છે આ સ્કૂલમાં કેટલા વિદ્યાર્થીઓ હતા 338 કેટલા વિદ્યાર્થીઓ હતા 338 તેમાંથી સાતમું ધોરણ પાસ કરીને 77 વિદ્યાર્થીઓ બીજી શાળામાં ગયા આ જે સ્કૂલ હતી તેમાં ફક્ત 7 ધોરણ સુધી જ હતું ત્યાર પછી બીજી શાળામાં જવું પડે તેમ હતું તો ટોટલ 338 વિદ્યાર્થીઓમાંથી 77 વિદ્યાર્થીઓ જે છે એ સાતમું ધોરણ પાસ કરી લીધું હવે આગળ ભણવા માટે તે લોકોને બીજી સ્કૂલમાં જવું પડે તેમ છે તો એ લોકો બીજી સ્કૂલમાં વયા ગયા તો આપણી સ્કૂલમાં કેટલા બાળકો વધે ટોટલ 338માંથી 77 બાળકો વયા ગયા તો કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા તો શું કરવાનું આપણે બાદ બાકી કેમ કે વિદ્યાર્થીઓ ઓછા થઈ જાય છે અને અહીં પણ આપણને શબ્દ આપેલો છે બાકી રહ્યા જ્યારે પણ બાકી રહ્યા એમ કીધું હોય ત્યારે આપણે બાદ બાકી કરવાની ઓકે ચાલો આગળ જોઈએ પહેલાં અંડરલાઈન કરી લઈએ આપણે 338 વિદ્યાર્થીઓ હતા તેમાંથી સાતમું ધોરણ પાસ કરીને 77 વિદ્યાર્થીઓ ગયા તો કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા ચાલો જોઈએ સૌથી પહેલાં લખીશું 338 વિદ્યાર્થીઓ હતા ચાલો લખી નાખીએ 338 વિદ્યાર્થીઓ હતા આપણે લખી નાખ્યું હવે 77 વિદ્યાર્થીઓ બીજી શાળામાં ગયા તો ચાલો લખીએ 77 વિદ્યાર્થીઓ ગયા જુઓ અહીં 77 આપ્યા છે 3 અંકો નથી ફક્ત 2 જ અંકો છે જુઓ એકમના અંકની નીચે જ એકમનો અંક લખવાનો દશકના અંકની નીચે જ દશકનો અંક લખવાનો ઓકે તો ચાલો આપણે આ બાદબાકી પણ કરી લઈએ ચાલો શરૂ કરીએ કયા અંકોથી શરૂ કરીશું આપણે બાદબાકી કયા અંકથી શરૂ કરીએ છીએ એકમના અંકોથી બરાબર ને ચાલો અહીં એકમના અંકો કયા કયા છે 8 અને 7 આઠમાંથી 7 બાદ કરવાના છે તો 8માંથી 7 બાદ કરીએ તો કેટલા વધે 8માંથી 7 બાદ કરીએ તો વધે 1 બરાબર છે
चालो हवे दशकना अंको जोईए। अहीं दशकना अंको छे 3 અને 7। 3 માંથી 7 બાદ કરીશું। ચાલો બધા જ લોકો 3 માંથી 7 બાદ કરશે। ચાલો 3 માંથી 7 બાદ થાય નહીં। તમારે થયા 3 માંથી 7 બાદ? વેરી ગુડ, ન જ થાય। 3 માંથી 7 ન જાય તો આપણે દશકો લેશું। અહીં કોની પાસેથી આપણે દશકો લેશું? અહીં 3ની આગળનો અંક છે 3, એટલે આપણે આ 3 પાસેથી દશકો લેશું। કઈ રીતે લઈએ છીએ દશકો? 3 ઉપર ચેકો મારવાનો, 3 માંથી 1 જાય તો વધે 2, 2 ઉપર લખવાના। હવે દશકાનો એકડો ક્યાં લખશું? તગડે 3ની આગળ લખી નાખ્યું આપણે। અહીંયા આપણી પાસે સંખ્યા બની ગઈ એકડે તગડે 13। 13 માંથી 7 બાદ કરવાના છે। ચાલો 13 માંથી 7 બાદ કરો। તેરમાંથી 7 બાદ કરીએ તો વધે 6, બરાબર। હવે અહીં 100ના સ્થાન પર કયા કયા અંકો છે જોઈએ। અહીં અંકો છે 2 અને અહીં છે, અહીં તો 1 પણ અંક નથી જુઓ, તો શું કરશું આપણે? હવે શું કરવાનું? યસ, તમને યાદ છે કે અહીં જ્યારે ઉપરની સંખ્યામાં 3 અંકો હોય પણ અહીં ફક્ત 2 અંકો હોય અને 100ના અંક પર કંઈ પણ ન આપ્યું હોય તો આપણે લખી નાખીશું 0। શું બોલવાનું? કાંઈ ન હોય તો 0। હવે 2 માંથી 0 બાદ કરવાના છે। 2 માંથી 0 બાદ કરીએ તો કેટલા વધે? 2, બરાબર। 2 માંથી 0 જાય તો વધે 2। કોઈ પણ સંખ્યામાંથી આપણે 0 બાદ કરીએ તો તેની તે જ સંખ્યા વધે। અહીં પણ 2 માંથી 0 બાદ કર્યા તો 2ના 2 જ વધ્યા। તો અહીં જવાબમાં આપણી પાસે સંખ્યા છે 261। 261 વિદ્યાર્થીઓ બાકી રહ્યા। ટોટલ 338 વિદ્યાર્થીઓ હતા, તેમાંથી 77 વિદ્યાર્થીઓ વયા ગયા બીજી શાળામાં। તો આ શાળામાં કેટલા વિદ્યાર્થીઓ વધ્યા? 261 વિદ્યાર્થીઓ, બરાબર છે। ચાલો હવે તમને વ્યવહારિક દાખલા કઈ રીતે કરવાના તેનો ખ્યાલ સ્પષ્ટ થઈ ગયો હશે, બરાબર ને? અને હા, જો તમે ઘરે સારી રીતે પ્રેક્ટિસ કરશો, મિસ હોમવર્ક આપે એ ધ્યાનથી કરશો, તો જ તમને સારી રીતે આવડશે, ઓકે? તે માટે તમારે ખૂબ જ પ્રેક્ટિસ કરવી પડશે। સો ધેટ્સ ઓલ ફોર ધી ડે। થેન્ક યુ એવરીવન।
Have a nice day. Goodbye. Stay home. Stay safe.